નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું. વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. ધોરણ 10માં ગુજરાતીનું પેપર પાઠ્યપુસ્તક આધારિત સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ. વડાપ્રધાન કાલે ગુજરાતના મહેમાન બનશે, આશ્રમ ભૂમિ બંધના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મહેશ વસાવા, અરવિંદ લાડાણી સહિત સેંકડો રાજકીય આગેવાનોએ કેસરિયા ધારણ કર્યા. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. આજે સવારે 10:30 વાગ્યાથી ધોરણ 10ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. રાજકોટ જિલ્લામાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં ધોરણ 10ના 9 લાખ પરીક્ષાર્થીઓ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના 4.76 લાખ પરીક્ષાર્થીઓ, રાજકોટ જિલ્લાના 80,000 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હતી. આજે ધોરણ 10નું ગુજરાતીનું પ્રથમ પેપર સહેલું નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા અને પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર બહાર નીકળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે 12 માર્ચ 2024 એટલે કે કાલે દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં આશ્રમ ભૂમિ બંધના કાર્યક્રમમાં સામેલ થશે અને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજી સાથે દેશ અને દુનિયાભરના નેતાઓની મંત્રણાનો સાક્ષી રહ્યો છે. સાથે જ આ આશ્રમમાં ગાંધીજીના ઉચ્ચ આદર્શો, મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો પણ સાક્ષી રહ્યો છે. આશ્રમ ભૂમિ વંદનાના આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલો ભરતી મેળો પરબહારમાં ખીલ્યો છે. સત્તા સાથે જોડાઈ એક સેવા કરવા હરીફ રાજકીય પક્ષોના નેતા તથા આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બીટીપીના નેતાઓએ આજે કેસરિયા ધારણ કરી લીધા હતા. આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં ભાજપના ભરતી મેળાનો વધુ એક એપિસોડ જોવા મળ્યો હતો, જેમાં બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા 500થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા. રાજકોટ શહેરના વોર્ડ નંબર 6માં સંત કબીર રોડ પર ગોકુલનગર આવાસ યોજનામાં વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવા ગોલતર અને વોર્ડ નંબર 6ના કોર્પોરેટર તથા કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન દેવુબેન જાધવના પતિ મનસુખનું નામ ખુલ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. બંનેએ રાશન કાર્ડમાં ચેડા કરી આવાસ યોજના 19 જેટલા ક્વાર્ટર પોતાના સગા વહાલાના નામે મેળવી લીધા હતા. આ ઘટના બાદ આજે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા કોર્પોરેશન કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન પદેથી દેવુબેન જાધવનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. છેલ્લા 3 દિવસથી રાજકોટની અંદર કોર્પોરેશન દ્વારા ગોકુલનગરની અંદર જે આવાસ યોજનાનું લોકાર્પણ આનંદીબેન પટેલના હસ્તે થયું હતું, એમાં બાકી રહેલા 193 આવાસોનું જે ડ્રો કરવામાં આવ્યો એમાં ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા અલ્પનાબેન મિત્રાના નેતૃત્વ નીચે એક કમિટીનું ગઠબંધન પણ કરવામાં આવ્યું છે. આ કમિટી દ્વારા સ્ક્રુટિની કરવામાં આવશે, વેરીફાઈ કરવામાં આવશે અને એ વેરીફાઈ કર્યા પછી આજે સાંજ સુધીમાં લગભગ રિપોર્ટ આવી જવાનો છે. પણ ત્યાં સુધી તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમારા વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવ, જે કાયદો અને નિયમન સમિતિના અમારા ચેરમેન છે, એ મહાનગરપાલિકાના ચેરમેન પદેથી એમની પાસેથી રાજીનામું આજે લઈ લેવામાં આવ્યું છે. અને ત્યાં સુધીની કડક સૂચના પણ આપવામાં આવી છે કે જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી પાર્ટીના પણ કોઈ કાર્યક્રમમાં આપણે જવાનું નથી, કોર્પોરેશનની અંદર પણ જવાનું નથી એવી સૂચના પણ આપવામાં આવી છે. રિપોર્ટ આવ્યા પછી પ્રદેશનું માર્ગદર્શન જે કાંઈ મળશે એ સંદર્ભે આગળની કાર્યવાહી કરવાના. અન્ય કોર્પોરેટર પર જે જવાબદાર હશે એની સામે એક શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે. કેન્દ્ર સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ અને પ્રમાણિક શાસન છે. ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વ નીચે ગુજરાતમાં પ્રમાણિક શાસન છે અને રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 45 વર્ષથી પ્રમાણિક, પારદર્શક એક સ્વચ્છ શાસન છે. ત્યારે આ પ્રકારનું ગેરશિસ્ત ચલાવી લેવાય નહીં, આ પ્રકારનું ભ્રષ્ટાચાર જો ખરેખર હોય તો પણ ચલાવી લેવાય નહીં એવું સ્પષ્ટ માનવું છે. એ કથિત વિડીયો પણ અમે સાંભળ્યો છે. આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને જ આ શિક્ષાત્મક પગલાં અત્યારે તાત્કાલિક લેવામાં આવ્યા છે. બંને કોર્પોરેટર માટે આ નિયમો લાગુ પડશે. તપાસના અંતે જે કાંઈ ગેરરીતિ આવશે તે મુજબ પ્રદેશનું માર્ગદર્શન પણ લેવાશે અને આગળની કાર્યવાહી શું કરવી એ પ્રમાણેની કાર્યવાહી પણ થવાની છે. રૂબરૂ બોલાવ્યા હતા અને એમની પાસેથી જવાબ માંગ્યો છે.
પણ અત્યારે કોઈ જવાબની અપેક્ષા વગર તાત્કાલિક અસરથી રાજીનામું લેવામાં આવ્યું છે. જે કમિટીના ચેરમેન પદેથી, કોર્પોરેટર પદેથી રાજીનામું હાલ લેવામાં નથી આવ્યું, અત્યારે કમિટીના ચેરમેન પદેથી તાત્કાલિક અસરથી રાજીનામું લઈ લેવામાં આવ્યું. આ અંગે આપે ચોક્કસ ધ્યાન દોર્યું છે. આ અંગે આવું પણ કંઈ ધ્યાનમાં આવશે તો ચોક્કસ તપાસ સમિતિને એમાં પણ નિમણૂક કરવામાં આવશે અને આદેશો પણ આપવામાં આવશે કે સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. અમારું પણ સ્પષ્ટ માનવું છે. એ અત્યારે કેવું વહેલું છે પણ પ્રદેશનું માર્ગદર્શન મુજબ આગળની ચોક્કસ કાર્યવાહી કરીશું. વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની ગણાતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે જામનગરમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. બોર્ડની પરીક્ષાના પ્રારંભને પગલે તેઓ પટેલ સમાજમાં આવેલ એબી વિરાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવા માટે ગયા હતા. આ દરમિયાન પરત ફરતી વેળાએ એક પરીક્ષાર્થી ભૂલો પડી ગયા હોવાનું ધ્યાને આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પોતાની ગાડીમાં આ વિદ્યાર્થીઓને સાજા પરીક્ષાના સેન્ટર સુધી પહોંચાડી કાબિલેદાદ કામગીરી કરી હતી જેને લોકો બિરદાવી રહ્યા છે. આજરોજ સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામ આજથી શરૂઆત થઈ હતી. એના ભાગરૂપે જામનગરમાં 79 વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી અને હું તેમજ અમારા પાર્ટીના આગેવાનો દ્વારા આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં શુભેચ્છા પાઠવવા માટે અમારા દ્વારા પટેલ સમાજમાં આવેલ એબી વિરાણી સ્કૂલમાં સવારે અમે દરેક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવેલ. એ શુભકામના પાઠવી અને અમે પરત જતા હતા ત્યારે એક વિદ્યાર્થી કે જેનું સેન્ટર DCC હાઈસ્કૂલની અંદર હતું અને તેના વાલી તેમને આ સ્કૂલની અંદર મૂકી અને ચાલ્યા ગયા હતા. એ વિદ્યાર્થીના ધ્યાનમાં આવતા એ વિદ્યાર્થી બહાર નીકળેલ અને એમના વાલીને શોધતા હતા એ વાત મારા ધ્યાનમાં આવતા એ વિદ્યાર્થીને મારી મોટરની અંદર વિદ્યાર્થીને એમના જે સાચું એમનું સેન્ટર હતું ત્યાં પહોંચાડેલ. આ વિદ્યાર્થીને પહોંચાડવાનું કામ જે જામનગર શહેરના વિદ્યાર્થી હોય કે કોઈ પણ વિદ્યાર્થી હોય એને એના યોગ્ય સ્થાને પહોંચાડવા માટે એમના સમય ન બગડે એના માટે મેં અમારી સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનની જે ગાડી હતી એમાં એમને મૂકવાની વ્યવસ્થા કરેલ. રાજકોટની VM મહેતા ફાઉન્ડેશન દ્વારા ઉમ્મીદ પ્રોજેક્ટ હેઠળ શિક્ષારથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટની પ્રચલિત જીનિયસ સ્કૂલના સંચાલક DV મહેતા અને તેમના પરિવારના વિચારથી શિક્ષારથનો પ્રારંભ થયો છે. શિક્ષારથના ઉદઘાટન સમારોહમાં રાજકોટ શહેરના જાણીતા ઉદ્યોગપતિ, રાજકોટ બિલ્ડર એસોસિએશન તથા રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભવ જોશી ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હાથે બાળકોને શિક્ષણની તમામ વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી. 150થી વધુ શ્રમિકોના બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવામાં આવશે. શિક્ષારથ વિશેની વિસ્તૃત માહિતી VM મહેતા ફાઉન્ડેશનના DV મહેતાએ પૂરી પાડી હતી. સૌથી પ્રથમ તમામ દર્શક મિત્રોને નમસ્કાર. શિક્ષણ એ ભારતના તમામે તમામ બાળકોનો સંવૈધાનિક અને પ્રાથમિક અધિકાર છે. ત્યારે બાંધકામ ના ક્ષેત્રે કામ કરતા મજદૂરો કે જે મોટાભાગે માઇગ્રેટેડ હોય છે કે કોઈ બીજા પ્રદેશમાંથી આવતું હોય, બીજા રાજ્યમાંથી આવતું હોય અને એ કોઈ પણ સાઇટ ઉપર 2 મહિના, 4 મહિના, 6 મહિના કે વર્ષ માટે કામ કરતા હોય તો આ જે મજદૂરના બાળકો છે એ બાળકોના અભ્યાસ માટેની વ્યવસ્થા એ હજુ સુધી સમગ્ર ભારતભરમાં વિચારાયેલ નથી. ત્યારે VM મહેતા ફાઉન્ડેશન દ્વારા ઉમ્મીદ પ્રોજેક્ટ નીચે શિક્ષારથ કે જે શિક્ષારથમાં બસમાં જ અમે ક્લાસરૂમની વ્યવસ્થાનું નિર્માણ કરેલું છે અને આ બસ જ એક સાઇટ પરથી બીજી સાઇટ પર જાય અને વિદ્યાર્થીને એમાં ક્લાસરૂમની જેમ જ સિટિંગ એરેન્જમેન્ટ હોય, અંદર વ્હાઇટ બોર્ડ હોય, અંદર ટીચર હોય, સ્ટોરેજ હોય અને એ વ્યવસ્થા અમે VM મહેતા ફાઉન્ડેશન નીચે ઊભો કરવાનો વિચાર કર્યો છે. ખાસ કરીને રાજકોટનો અમે સર્વે કર્યો તો રાજકોટ શહેરમાં 6,000 થી 10,000 આવા બાળકો છે કે જેમને શિક્ષણની વ્યવસ્થા ઉપલબ્ધ નથી. સરકારી તંત્ર, કોર્પોરેશનની સ્કૂલો ઘણું સારું કામ કરતી જ હોય છે પરંતુ કોર્પોરેશન, સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં જેમને કાયમી રહેઠાણની વ્યવસ્થા હોય એમના માટેના
એમના એમનો દાખલો થતો હોય એટલે એમને એમને પ્રવેશ મળતો હોય. પરંતુ આજે બાળકો છે જે બે ચાર મહિના એક સાઈડ પર રહેતા હોય, બીજી સાઈડ પર રહેતા હોય, એ બીજાના બિલ્ડિંગ તો મજબૂત બનાવે છે, એના એના મા બાપ આ મજદૂરો, પણ પોતાના બાળકોનું ભવિષ્ય છે, એની નીવજ છે, એ બુનિયાદ છે, એ જ નબળી હોય છે. ત્યારે અમને અમારા પિતાશ્રીની આજે પહેલી પુણ્યતિથિ છે એ નિમિત્તે અમને આ સંકલ્પ લીધો છે અને એક બસ લગભગ 150 થી 200 જેટલા બાળકોને અભ્યાસ કરાવી શકશે. અમે રાજકોટ બિલ્ડર એસોસિએશનનો પણ સહયોગ લેવાના છીએ અને રાજકોટ બિલ્ડર એસોસિએશન તરફથી જે જે સાઇટ પર આવા બાળકો હોય એ બાળકોની અમને વિગત મળે અને એ બાળકોને પણ અમે એમની સાઇટ પર જઈને પણ ભણાવી શકીએ. હવે કોઈ બિલ્ડિંગ છે એ ગ્રાઉન્ડ પ્લસ 8 માળનું હોય, 10 માળનું હોય, 15 માળનું હોય, તો એ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમને 500, 700 કે 1000 ફૂટની જગ્યા આપે તો શિક્ષક ત્યાં પણ જઈ અને આ બાળકોને ભણાવી શકશે. સાથે સાથે અમે આ બાળકોને તમામ પ્રકારની ટેક્સ્ટબુક, નોટબુક્સ, સ્કૂલ બેગ, યુનિફોર્મ, શૂઝ આપણ આપવાના છીએ, સાથે સાથે ટોયલેટરી. અને આ બાળકો જે છે એ બાળકો પોતાની સ્વચ્છતા, પોતાનું હાઇજીન એનું પણ ધ્યાન રાખી શકે. એમના માટે એમને ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સાબુ આ પણ અમે તમામે તમામ આપી અને એમના જીવનમાં એક ઉમેદ આવે એ ઉમેદ એમના જીવનમાં લઈ આવવા માટેનો પ્રયાસ એટલે આ પ્રોજેક્ટ ઉમેદ. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ સહકાર સેલની 7 સભ્યોની કારોબારીની રચના કરી છે. સહકાર સેલની કારોબારીએ લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફી વધુમાં વધુ મતદાન થાય અને વિકસિત ભારતની સંકલ્પ યાત્રામાં સહભાગી થવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ શહેરમાં 300 જેટલી સરાફી સહકારી મંડળીઓ છે. આ અંગે વધુ વિગતો અપતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા કારોબારી સભ્યોએ માહિતી પૂરી પાડી હતી. અશોક ડાંગર, સંયોજક રાજકોટ શહેર ભાજપ. માનનીય પ્રમુખ સાહેબ શ્રી મુકેશભાઈ દોશી દ્વારા 2 દિવસ પહેલાં અમારા કારોબારી ટીમની રચના કરેલ છે. એમાં તમામ સભ્યો અમારા અહીં હાજર છે. ટીમ મજબૂત ટીમ આપેલ છે મુકેશભાઈ. એમાં સાંસદ સભ્ય શ્રી રામભાઈ મુકરિયા સાહેબ, ઉપાધ્યક્ષ પ્રદેશ ભરતભાઈ બોગરા સાહેબ, ધારાસભ્યશ્રીઓ અને રાજકોટ શહેર ભાજપની સંગઠનની તમામ ટીમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. સહકાર સેલની રચના કરવાનું કારણ એ છે કે સહકારી ક્ષેત્રમાં રાજકોટ શહેર ભાજપ કઈ રીતે મજબૂત થાય અને અમારે 300 સરાફી મંડળીઓ છે રાજકોટમાં અને અમારી સહકાર સેલની ટીમ તમામ વોર્ડના સભ્યો છે. એક એક દરેક વોર્ડમાંથી અલગ અલગ વોર્ડમાંથી આવે છે, વોર્ડમાં જશે અને સહકાર ક્ષેત્રે રાજકોટ શહેર ભાજપ મજબૂત અને રૂપાલા સાહેબ જે લોકસભાના ઉમેદવાર છે ભાજપના તેમને જંગી બહુમતીથી જીતાડી અને લોકસભામાં મોકલી એ અમારો ટાર્ગેટ છે. સહકાર ક્ષેત્રમાં સરાફી મંડળીઓમાં અમારે ટોટલ સભાસદો લગભગ રાજકોટમાં 2 લાખ સભાસદો છે સરાફી મંડળીઓના. એના ઘરે પહોંચી અને ભાજપ તરફે કઈ રીતે મતદાન કરો એમાં અમારા કારોબારી ટીમ જરૂરથી મહેનત કરી અને લોકસભાના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડશે. વધુમાં વધુ મતદાન થાય તેના માટે જ આજે કારોબારી રચના થઈ છે. તમામ સભ્યો દરેક વોર્ડમાં પોતા પોતપોતાના વોર્ડમાં સહકાર સેલના તમામ સભ્યો મહેનત કરી અને ભાજપ તરફથી જંગી મતદાન કરાવશે. ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. રાજ્યમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. રાજકોટની ન્યૂ એરા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ મુક્ત મને પરીક્ષા આપી શકે તે માટે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરાવવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભવ જોશી ન્યૂ એરા સ્કૂલમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓ ઉમળકાભેર વર્ગખંડમાં પ્રવેશ કરી રહ્યા હતા. આજે રાજકોટ જિલ્લામાં પરીક્ષાઓનું પ્રારંભ થયું છે. બધા વિદ્યાર્થીઓને આપણે પ્રારંભિક રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. મોઢા મીઠાઈથી ખવડાવીને સાથોસાથ પેન અને ગુલાબની ભેટ આપીને બધાનું વેલકમ આપ કરી રહ્યા છે જેથી એ લોકો રિલેક્સ મૂડમાં પરીક્ષાઓ આપી શકે. બધા વિદ્યાર્થીઓને એ જ વિનંતી છે કે કમસે કમ 1.25 કલાક પહેલાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય. તેમ છતાં એવું કંઈ વિલંબ થાય છે તો પોલીસ વિભાગ કે બીજા અમારા જે વિભાગ છે બનતી મદદ કરવાનો પ્રયાસ કરશે. હું એ જ કહું છું કે આ એક જીવનનું પડાવ છે અને આગળ ઘણું બધું બાકી હોય છે એટલે ચિંતા વગર બિંદાસ રીતે પરીક્ષા લખે ફોકસ કરીને આપણે 100% ફોકસથી કરશું તો આપણે જરૂર સફળ થશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ એક્ઝામ શરૂ થઈ ચૂકી છે. રાજકોટની ન્યૂ એરા સ્કૂલ ખાતે અમે આ દ્રશ્ય તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં
ધોરણ 10 ના વિદ્યાર્થીઓ હોસે હોસે અત્રે ઉપસ્થિત થયા છે અને કુમકુમ તિલક કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શું નામ છે બેટા તારું? યશવી. યશવી, પ્રથમ ઇંગ્લિશ ભાષાનું પેપર છે, કેવી તૈયારીઓ છે? મસ્ત, એકદમ મસ્ત. સ્કૂલમાં કેવું સ્વાગત કરવામાં આવ્યું? બહુ મસ્ત, બહુ મજા આવી, એકદમ પોઝિટિવ એનર્જી, મજા આવી. મુક્ત મને બેટા પેપર દેવાનું છે, કોઈ પણ કોઈ જાતનો સંકોચ રાખવાનો? હા, ખાસ તો આજે આ પેપર તમારું ખૂબ સારું રહે એ માટે અમે તમને બેસ્ટ વિશેસ આપી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ. અને હજી બીજા આપણા સ્ટુડન્ટ છે એમની સાથે વાત કરીશું. આજે જે પ્રથમ ભાષાનું પેપર છે, કેવી તૈયારી હતી? બહુ સારી તૈયારી છે, કોઈ જાતનું મનમાં ડર રાખવાનો નથી. ઓકે, સ્કૂલની અંદરનું સ્વાગત અમને બહુ ગમ્યું, એટલે જે પ્રમાણે સાંભળ્યું હતું એટલે આવું બધું પહેલો એક્સપિરિયન્સ છે એ પ્રમાણે બહુ સારું લાગ્યું. ક્રાઇસ્ટ કોલેજ દ્વારા 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જ્યુબિલી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ઇસરોના વૈજ્ઞાનિક સહિત અનેક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. 25 વર્ષ કોલેજમાં જે લોકોએ સેવા આપી છે તેમની કામગીરીને પણ બિરદાવવામાં આવી અને તેઓને પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે એલ્યુમિની મીટ તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું. યસ, આજે ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસ માટે બહુ ગર્વની અનુભવ લાગણી છે, કારણ કે 25 વર્ષ અમે પૂરું થયા છે અને 25 વર્ષની ઉજવણી, 25 વર્ષ દરમિયાન ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસ આખા ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં બધા પ્રકારના લોકોને તાલીમ આપીને આપણા જે કંઈ પ્રગતિ થયું એ માટે અમે ખૂબ યોગદાન કર્યું છે, એની ઉજવણી આજે થાય છે. આગળ જતા ક્રાઇસ્ટ કોલેજ આખા વિશ્વના કોણે કોણેથી પ્રોફેસરો અને સ્ટુડન્ટ્સો રાજકોટના આંગણે આવશે અને આખો વિશ્વ આ રાજકોટના આંગણે જોવા મળે. ક્રાઇસ્ટ કોલેજને 25 વર્ષ પૂરા થયા છે. સિલ્વરન શાહ એમનો આજનો કાર્યક્રમ હતો અને 25 વર્ષની ઉજવણી એટલે કે સિલ્વર જ્યુબિલી ઉજવણી એમણે આજે કરેલી છે. અને રાજકોટ એ શિક્ષણનું હબ અને એમાં ક્રાઇસ્ટ કોલેજનું પણ બહુ મહત્ત્વનો ફાળો રહ્યો છે. બધી ફેકલ્ટીઝ પણ એમણે ડેવલપ કરી છે. આવનારા દિવસોમાં હજુ પણ નવા નવા કોર્સો સાથે કોલેજ યુનિવર્સિટીનામાં રૂપાંતર થઈ અને આગળ વધે તેવી શુભકામના પાઠવી છે. અને રાજકોટ એટલે કે સૌરાષ્ટ્ર આખાનું કેન્દ્ર છે, ત્યારે સૌરાષ્ટ્રના યુવાનોને અહીંથી પોતાની કારકિર્દી કરવાનું, ઘડતર કરવાનું જે પ્લેટફોર્મ બની રહ્યું છે એ માટે પણ શુભકામનાઓ પાઠવી છે. જૂનાગઢ મહાનગર વિસ્તારમાં આવેલા ઝાંઝરડા, સુખપુર અને જોશીપુરા સહિતના ગામોમાં ટીપી સ્કીમ લાગુ કરાતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. વળતર આપ્યા વગર જ 40% જેટલી ખેડૂતોની જમીન આ ટીપી સ્કીમમાં કપાત થશે અને જેનું વળતર પણ આપવામાં આવશે નહીં, જેથી ખેડૂતોની કિંમતી જમીન કપાત કરવામાં ન આવે, જેને લઈને ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ 3 ગામના 300થી વધુ ખેડૂતો દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા છે. એક બાજુ ખેડૂતો આર્થિક રીતે તૂટી રહ્યા છે તો બીજી બાજુ ટીપી સ્કીમ લાગુ કરીને ખેડૂતોની જમીન કપાત કરવા નિયમો બનાવાયા છે, જેની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતો પોતાના ખેતરોને મૂકી 5 દિવસ સુધી ધરણા કરી રહ્યા છે અને આગામી દિવસોમાં ખેડૂતોની માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ભારતીય કિસાન સંઘ મનસુખભાઈ પટોળિયા આજે જૂનાગઢ મહાનગરની અંદર ઝાંઝરડા, જોશીપુરા અને સુખપુર ગામની અંદર જે ખેડૂતોના ખેતરની અંદર ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે એનો સખત શબ્દોમાં વિરોધ કરી હતી. અગાઉ આવેદનપત્રો રજૂઆત ઘણી બધી કરવા છતાં પણ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા, જુડાની કચેરી દ્વારા અમારી નોંધ ન લેવાની, એને કારણે ના છૂટકે અમારે આજે ધરણા ઉપર બેસવું પડ્યું છે. કારણ કે ખેડૂતોની 40% જમીન કપાઈ છે, આ ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ વસૂલ કરવા એ કેટલા છે, વ્યાજબી છે, એ ટીપી સ્કીમ રદ કરવા માટે આજે ધરણા ઉપર બેઠા થઈ આવતા દિવસોની અંદર આ 5-6 દિવસ સુધી ધરણા ઉપર બેસવાના છે અને ધરણા પૂરા થયા પછી જો સરકાર અમારી વાત નહીં માને તો ઉગ્ર આંદોલન કરવાની અમારી ભારતીય કિસાન સંઘની તૈયારી છે. માટે સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક અસરથી ખેડૂતોની વાત માને અને આ ટીપી હટાવે એવી અમારી ભારતીય કિસાન સંઘની માંગ છે. હું જો ઝાંઝરડાનો સામાન્ય નાનો એવો ખેડૂત છું, ઝાંઝરડા
જોશીપુરા સુખપુર ચાંદેડામાં 5 અને 7 નંબર ટીપી સ્કીમમાં જ બહેનો દિશાનો અધિકારીઓ જોડાના અધિકારીઓ નોટિસો આપે છે, મનફાળ નકશા બનાવે છે. ઝાંઝડાના ખેડૂત 90 ટકા 5 વીઘાના ખેડૂત છે અને 40% કપાત પ્લસ બેટરમેન્ટ ચાર્જ, એટલે ખેડૂત બધા નવરા થઈ જાય. ભરણ પોષણ કરવા એવું પૂરતી વધેમ નથી, મકાન બનાવવા વધેમ નથી અને આજીવન ટૂંકાય જવાનું, ઉત્પાદન ખેતીમાં ઘટે એમ છે, એટલે કોઈ સંજોગોમાં પોસાય એમ નથી. ટીપી સ્કીમ અને જોડાના ઓફિસેથી તાત્કાલિક આ રદ કરે એવી અમારી ખેડૂત વતી માંગ છે. જો અમે ન રદ થાય ટીપી તો ના છૂટકે આંદોલન કરશું, મોટું આંદોલન કરશું, તથા કલેક્ટર ઓફિસે આત્મવિલોપનનો પ્રયાસ કરશું. ગીર સોમનાથ જિલ્લામાં આવેલા મુખ્ય 5 જળાશયો રાવલ, મછુન્દ્રી, શિંગોડા, હિરણ 1 અને હિરણ 2 માં ઓગસ્ટ 2024 સુધી સિંચાઈ અને પીવાના પાણી માટે ઉપયોગમાં લઈ શકાય તેટલો અને પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. સમગ્ર મામલાને લઈને સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેરે જિલ્લાના મુખ્ય 5 જળાશયોની વિગત આપી હતી. કાર્યપાલક ઇજનેર ગીર સોમનાથ સિંચાઈ વિભાગ વેરાવળ. ગીર સોમનાથ જિલ્લાની અંદર મુખ્ય 5 સિંચાઈ યોજનાઓ છે, રાવલ, મછુન્દ્રી, શિંગોડા, હિરણ 1 અને હિરણ 2. રાવલ મછુન્દ્રીની અંદર 80% પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે, શિંગોડાની અંદર 56%, હિરણ 2ની અંદર 53% અને 90% હિરણ 1ની અંદર. બધી સિંચાઈ યોજનાઓમાં સિંચાઈ સલાહકાર સમિતિ અને ખેડૂતો ખાતેદારો સાથે પરામર્શ કરી અને સિંચાઈ સલાહકાર સમિતિમાં નક્કી થયા મુજબ સિંચાઈનું પાણી આપવામાં આવે છે. હિરણ 1 સિંચાઈ યોજનાની અંદર 6 પાણી આપવાનું નક્કી કરેલું છે, હિરણ 2ની અંદર 8 પાણી આપવાનું નક્કી કર્યું છે, શિંગોડાની અંદર 5 પાણી અને પ્લસ બીજા 3 એમાં પણ 8 પાણી આપવાનું નક્કી કર્યું, રાવલ અને મછુન્દ્રી એમાં પણ 8 પાણી સિંચાઈના આપવાનું નક્કી કર્યું છે. હાલ બધી સિંચાઈ યોજનાઓની અંદર સિંચાઈ માટેનું પાણી ચાલુ છે અને વ્યવસ્થિત રીતે ખેડૂતોને પાણી સિંચાઈ માટેનું મળી રહ્યું છે અને પીવાના પાણી માટે પણ GWSSB ઉના, કોડીનાર, ચોરવાડ અને વેરાવલ પાટણ સંયુક્ત નગરપાલિકા અને હિરણ 2 ડેમમાંથી 2 ઔદ્યોગિક એકમોને પણ પાણી આપવામાં આવે છે, ગ્રાસેમ ઇન્ડસ્ટ્રીઝ અને GHCL સુત્રાપાડાને. દરેક ડેમોની અંદર બધા જ જે સિંચાઈ યોજનાઓ છે એ વન વિસ્તારમાં આવેલી છે, તેમાં 100 MSFT જેટલો પાણીનો જથ્થો વન્ય પ્રાણીઓ માટે રિઝર્વ રાખવામાં આવે છે અને ગયા વખતની સરખામણીમાં વરસાદ થોડો ઓછો થયો છે, પણ જિલ્લાના બધા જ જળાશયો સંપૂર્ણ સપાટીએ ભરાયેલા હતા, પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે, એટલે પાણીની કોઈ વિકટ સમસ્યા સિંચાઈ માટે પણ નથી અને પીવાના પાણી માટે પણ નથી. એટલે આમ જોઈએ તો ઓગસ્ટ મહિના સુધી કોઈ પીવાના પાણી માટેની કોઈ મુશ્કેલીઓ ગીર સોમનાથ જિલ્લામાં નથી. પાળઠાકડ નકલંક મંદિર સંત આંબેવ પીરની મોટી જગ્યા દ્વારા આગામી 18 માર્ચથી 22 માર્ચ 5 દિવસ પાળઠાકડની રાવટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દ્વારકા ફૂલડોર ઉત્સવ માટે પગપાળા જતા પદયાત્રિકો માટે 24 કલાક મહાપ્રસાદ તેમજ ચા પાણી નાસ્તો સુવા બેસવાની વ્યવસ્થા તથા અમુક જરૂરિયાત દવાનું સેવાકીય આયોજન કરેલ છે. આ સેવાકીય યજ્ઞમાં અંદાજિત 70,000 થી 80,000 પદયાત્રિકો સેવાનો લાભ લેશે. આ અંગે વધુ વિગતો માટે અબતક મીડિયાની મુલાકાતે આવેલા વિક્રમ ભગત, મોહિત ભગત સહિતના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી. મારું શુભ નામ છે મહેશ પ્રભાતભાઈ ભગત. સંત આંબે પીરની મોટી જગ્યા નકલંગ મંદિર પાળ, જિલ્લો રાજકોટ, તાલુકા લોધિકા, મહંત શ્રી ટીટા ભગત. પગયાત્રા જવા માટે દ્વારકાધીશના ફૂલડોર માટે યાત્રિકો માટે સુવા બેસવા ખાવા પીવા તમામ વ્યવસ્થા રાખેલ છે. 24 કલાક ચા પાણી નાસ્તો જમણવાર. ચરખલા હાઈવે લીંબડીથી 10 કિલોમીટર આગળ જિલ્લો દ્વારકા દેવકીનંદન હોટલ. ગયા વર્ષે પણ અમે આયોજન કરેલ હતું આ મંદિર દ્વારા, પાળ ઠાકર મંદિર દ્વારા. ત્યાં 40,000 થી 50,000 માણસોએ હરિયર પ્રસાદ લીધેલો હતો. આ ફેરે અમારી અપેક્ષા એવી છે, જાજામાં જાજા માણસો અને જાજામાં જાજા ભાવિકો બધા ત્યાં પ્રસાદ લે, સુવા બેસવા જમવા નાવા સુવાની બધી સુવિધા છે, દવાઓ પણ મળે છે ત્યાં. 70-80 હજાર આજે છેલ્લા આયોજન કરેલ છે, 70,000 થી 80,000 માણસોનું આશરે. તો બધા ભાવિકોએ લાભ લેવો ત્યાં અમારી રાવટીએ ઉતારો કરવો, પ્રસાદ લેવો, મહાપ્રસાદનું આયોજન છે. અને સૌને દ્વારકાધીશ જય નકલંગ સંત આંબેવ પીર મોટી જગ્યા પાળ મહંત શ્રી ટીટા ભગત, જિલ્લો રાજકોટ, તાલુકો લોધિકા, પાળ ગામ.
ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10ની વર્ષ 2024ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ઉપલેટા શહેરની વીપી ઘેટિયા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પંચામૃતથી સ્વાગત કરાયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી દેવીને પુષ્પ અર્પણ કરી ચોકલેટ ખવડાવી વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ કે સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે અને નિર્ભય રીતે પરીક્ષા આપે તે માટે પ્રથમ દિવસે તેમનું ઉષ્માભેર સ્વાગત તેમજ અભિવાદન કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મારું નામ કાદરી મોહમ્મદ સાફીમ છે. આજે બોર્ડનું પહેલું પેપર 11-2-2024. હું મુસ્લિમ હાઈસ્કૂલમાં વિદ્યાર્થી છું. અહીંયા વીપી ઘેટિયા સ્કૂલમાં મારું નંબર આવ્યું છે. અહીંયાના આચાર્ય શિક્ષકે સારું સ્વાગત કર્યું છે. ટ્રસ્ટીઓ લોકોએ અમને પ્રસાદી આપી છે. આજે ગુજરાતીનું પેપર છે પહેલું. મારું નામ પરમાર હિરલ. હું પહેલી વખત ધોરણ 10ની પરીક્ષા આપી રહી છું અને મારો વારો ઘેટિયા સ્કૂલમાં આવેલો છે. જે સ્કૂલમાં અમે આવ્યા અને તરત જ અમારું સ્વાગત કરવામાં આવ્યું છે. તેણે અમને ફૂલ આપીને અને પ્રસાદી આપીને અમારું સ્વાગત કરેલું છે. આ સ્કૂલ અમને બહુ જ ગમી છે. હું ત્રીજે સ્કૂલમાંથી આવી રહી છું. આજરોજ તારીખ 11ના રોજ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગામમાં વીપી ઘેટિયા સ્કૂલમાં આજે વિદ્યાર્થીઓ આવ્યા પરીક્ષા આપવા માટે, ત્યારે ભારતીય સંસ્કૃતિ મુજબ તેનું પંચામૃત ચખાડી અને સ્વાગત કરવામાં આવ્યું. ફૂલ આપવામાં આવ્યા અને એને ચોકલેટ અને મીઠા મૂઠા કરાવ્યા અને વિદ્યાર્થીનો ઉત્સાહ વધે એનામાં જોવામાં આવે અને એનામાં રહેલો આત્મામાં જે જાગૃતિ છે આત્મસાત થાય એટલા માટે અમે બધા ટ્રસ્ટીઓ અને શિક્ષકગણે બધાને ઉત્સાહ વધારવા માટે ભેગા થઈ અને એને મીઠા મોઠા કરાવ્યા અને વિદ્યાર્થીઓમાં પણ એક જોમ આવ્યું અને એનો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર અને માનસિક શાંતિથી અને વ્યવસ્થિત પરીક્ષા આપે એટલા માટે બધા ટ્રસ્ટીઓ અને શિક્ષક બોર્ડે શુભેચ્છાઓ પાઠવી. સમગ્ર ગુજરાતમાં ધોરણ 12 અને 10ના કુલ 15 લાખ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે આજે પ્રથમ દિવસે ધોરણ 12ના વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટર અજય દહિયા અને જિલ્લા શિક્ષણાધિકારીએ કમાણી ફોરવર્ડ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે વિદ્યાર્થીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના આચાર્ય મનીષ સિદ્ધપુરા, શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોશી વગેરે અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની 10મા અને 12 ધોરણની જે પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે એમાં જિલ્લા વહીવટીતંત્રની સંપૂર્ણ રીતે તૈયારી છે. શિક્ષણ વિભાગના તમામ અધિકારીશ્રીઓ, રેવન્યુ તમામ અધિકારી, પોલીસ તંત્રના અધિકારીશ્રીઓ તમામની તૈયારીઓ સંપૂર્ણ રીતે છે. તમામ વર્ગખંડો ઉપરના જે ઇન્વિજિલેટર્સ છે, વર્ગ ઉપર જે ઓબ્ઝર્વર છે એમને પણ અમે ટ્રેનિંગ આપી દીધી છે, સેન્સિટાઇઝ કર્યા છે. સંપૂર્ણ રીતે 10મા અને 12ની પરીક્ષા, કારણ કે ચૂંટણી નજીક છે, એવા માહોલમાં ખૂબ જ સક્સેસફુલ રીતે થાય આવી તંત્રની તૈયારીઓ છે. અને આજે 2:30 વાગ્યા બીજા સેશનમાં ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે સ્ટુડન્ટ્સને અમે શુભેચ્છા પાઠવા માટે અમારી જિલ્લાની તમામ ટીમ અહીં હાજર છે અને હું અમરેલી જિલ્લાના તમામ સ્ટુડન્ટ્સને મારા તરફથી ઓલ ધ બેસ્ટ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે પરીક્ષાનો પ્રથમ દિવસ છે. સવારે એક સેશન પૂર્ણ થઈ ગયું છે. અમરેલી જિલ્લામાં ખૂબ શાંતિપૂર્ણ રીતે કોઈ પણ બનાવ બન્યા વગર પહેલું સેશન આપણું પૂર્ણ થયું છે. તમામ તૈયારીઓ ખૂબ સારી રીતે થયેલી છે અને અત્યારે હું કલેક્ટર સાહેબની સાથે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને સ્વાગત કરવા અને શુભેચ્છા આપવા આવ્યો છું. વિદ્યાર્થીઓ ખૂબ ખુશ હતા, ખૂબ આનંદ સાથે પરીક્ષાઓ આપે છે અને નિર્વિઘ્ને અમે આ પરીક્ષા વિદ્યાર્થીઓના આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ કરશું એવી બધાને શુભેચ્છા. જામનગરની જાણીતી દિગ્જામ બિલ હાલ ભયંકર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહી છે. ઘણા સમયથી કંપનીએ કામદારોને બેસાડી દીધા છે, જેથી કામદારોના પગાર પણ સમયસર ન થતા હોવાની રાવ ઉઠી રહી છે. તેવામાં હવે કામદારોના 3-4 માસથી પગાર થઈ જતા કામદારો ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા. બાદમાં કંપનીના કર્મચારીઓએ બાકી 1 માસનો પગાર કરાવવાની ખાતરી આપી છે. જોકે બીજા 2 મહિનાના પગાર અંગે હજુ કોઈ પણ ખાતરી ન આપતા કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. કામદારો કામ માટે તૈયાર હોવા છતાં કંપની કામ ન કરાવતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે. મહત્વનું છે કે એક સમયે દિગ્જામના વસ્ત્રો પરિધાન કરવા એક સ્ટેટસ સિમ્બોલ ગણવામાં આવતો હતો. મારું નામ દીપકસિંહ ચૌહાણ છે. હું દિગ્જામ ઉલેલ મિલને છેલ્લા 30 વર્ષથી નોકરી કરું છું. આપણે જામનગરમાં આવેલી દિગ્જામ ઉલેલ મિલ છેલ્લા 75 વર્ષથી જામનગર સ્થાપિત છે. હમણાં થોડાક સમયથી કંપની ઇરાદાપૂર્વક મિલમાં કામ કરતા બધા વર્કરોને હેરાનગતિ કરે છે. છેલ્લા 3 મહિનાથી 2.5 મહિનાથી કંપનીએ
છે ને મિલમાં કામ કરેલા 340થી વધારે વર્કરોને તનખા પેમેન્ટ ટાઈમે આપતી નથી. ઘણી ઘણી અમે કંપનીને રજૂઆત કરેલી છે, આવનાર આજે આપી દેશું, કાલે આપી દેશું એમ કરીને છેલ્લા 2.5 મહિના કાઢી નાખ્યા છે અને વર્કરોને તનખા ટાઈમે આપતી નથી. આ મિલના વર્કરને નાનો સમો તનખા છે, 12,000 રૂપિયા એનું પેમેન્ટ છે. આવા તનખાની અંદર, આવી મોંઘવારીની અંદર, આવી પરિસ્થિતિમાં જો વર્કરને સમયસર તનખા ના મળે તો વર્કરને પોતાનું જીવન ધોરણ કાઢવું બહુ અઘરું છે. અમે કંપનીને ઘડી ઘડી રજૂઆત કરેલી છે, અલગ અલગ પ્લેટફોર્મ પર કંપનીને સરકારી ખાતામાં પણ જાણ કરી, છતાં ક્યાંયથી છે ને યોગ્ય નિર્ણય આવતો નથી. વર્કર સારી રીતે હેરાન છે. અમારી બધાય પાસે લાગણી છે કે અમારી કોઈ મદદ કરે જેથી કે અમારું કોઈ નિર્ણય યોગ્ય નિર્ણય આવી. આજ રોજ અમે છે ને કંપનીને જે અત્યારે હાલના અધિકારી છે તિવારી સાહેબ, એને રજૂઆત કરી હતી કે ભાઈ અત્યારે અમારે અમારા તનખા 2.5 મહિના થઈ ગયા છે, તો અમારે આજે કંપનીએ સાહેબે કમિટમેન્ટ 10 તારીખનું કરેલું, એને અનુરૂપે અમે આજે 11 વાગે કંપનીને મળવા ગયા. ત્યારે એને કીધું કે અત્યારે સગવડ થઈ શકતી નથી, છતાં છે ને હું 18 તારીખ સુધીમાં કોશિશ કરું છું. એ રીતે 18 તારીખ સુધી જો અત્યારે જો એને 18 તારીખ કરવી હતી તો પહેલા દિવસે જ કરી દેવાની જરૂર હતી. વર્કરોમાં આવી રીતે અસંતોષ થાય તો વર્કર અત્યારે કોઈ પણ સંજોગોમાં છે ને 5 દિવસે પણ પગાર મોડું ચલાવી શકે એવી પરિસ્થિતિ નથી. બધાને નાના માણસો છે, નાના ઘણા બધા પ્રશ્ન છે, કોઈકને દૂધના પાણીના ઘર ઘર યા કરિયાણા ગધા બધા દેવા હોય, અને જો 3-3 મહિના પગાર ના થાય તો માણસ પોતાનું જીવન ધોરણ કેવી રીતે કાઢી શકે. મારું નામ જેઠાભાઈ ભલાભાઈ શેખવા. હું 40 વર્ષથી ડિગ્જા મુલરમાં નોકરી કરું છું અને હાલમાં અત્યારે પગાર માટે અમે લોકો અહીંયા બેઠા હતા અત્યારે ધારણા કરીને, એમાં અપવાસ ઉપર જ હું ઉતરી ગયો હતો. મેં કહી દીધું છે પગારનો કોઈ પણ જવાબ નહીં મળે ત્યાં સુધી મારે પાણી પણ પીવાનું નથી. ત્યારે તિવારી સાહેબને નીચે આવી અને એમ કીધું 2 દિવસની અંદર હું તમને 1 પગારની વ્યવસ્થા કરી દઉં, પણ પછી બીજા પગારની હજી કોઈ હું બાંધણી તમને આપી શકતો નથી. તો આનો આગલા પગારનું અમારે શું કરવું? આ તો અત્યારે 2 દિવસ પછી કરી દેશે, પણ આગલા મહિનાનું અમારે અત્યારે જે 2 મહિના બીજા ચડી જાય છે એનો પગારનો અમારે કેને ભાઈ માગણી કરવી? એ તો કોઈ સવાલ કરતા નથી કે અમને આ સમયે તમને પગાર કરશું, એની તો કોઈ ડેટ અમને આપતા નથી. એ કે એ કોઈ હું તમે કમિટમેન્ટ ન કરી શકું તો અમારે કેના પાસે કમિટમેન્ટ લેવી? કામ પ્રોડક્શન ટોટલી બંધ છે અને વર્કર ટોટલી કામ કરવા માટેની તૈયારી છે, પણ કંપની કોઈ સંજોગોમાં કામ કરાવતી નથી. શું કારણથી બંધ રાખ્યું છે તો કંપનીને જ ખબર હોય, બાકી અમે તો ઓલરેડી મશીનરી કામ માટે તૈયારી અમારી વર્કરની ટોટલીની છે. સમગ્ર ગુજરાતમાં બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઈ ચૂક્યો છે. મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન સાર્વજનિક વિદ્યાલય સંકુલમાં 26 બ્લોકમાં વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ પરીક્ષા આપનાર વિદ્યાર્થીને કોઈ પણ જાતની અડચણ કે અગવડતા ના પડે, તેમજ પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ જાતની ચોરી કે ગેરપ્રવૃત્તિ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. જેના અનુસંધાને પ્રિન્સિપાલ રાકેશ ગીરીએ જણાવ્યું હતું કે શાળા પરિસરની આજુબાજુ કોઈ પણ વ્યક્તિને વાહન પાર્ક નહીં કરવા, તેમજ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને અડચણ થાય તેવી પ્રવૃત્તિ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ધોરણ 10 અને ધોરણ 12નું કેન્દ્ર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલું છે. આજરોજ સવારે સવારના સેશનમાં ધોરણ 10ના ગુજરાતીનું પેપરનું આયોજન કરવામાં આવેલું પરીક્ષાનું, એના અંદર કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણના અંદર પરીક્ષા આપેલી છે. અત્યારે બપોરે ધોરણ 12 કોમર્સનું પેપર છે, એના અંદર પણ 8 બ્લોકના અંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. એના અંદર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણના અંદર પરીક્ષા આપે એ મુજબનું આયોજન કરવામાં આવેલું છે. સવારે 25 બ્લોક હતા, 25 બ્લોકના અંદર આશરે 700 વિદ્યાર્થીઓ પરીક્ષા અમારા કેન્દ્ર ઉપર આપેલી છે. સરકારની ગાઈડલાઈન મુજબ તમામ વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વાતાવરણની અંદર પરીક્ષા આપવા માટેની સૂચના આપેલી છે. પાણીની વ્યવસ્થા દરેક રૂમની બહાર કરવામાં આવેલી છે. વિદ્યાર્થીઓને સાકર પછી ગુલાબના ફૂલ અને કંકુ તિલક કરી અને પ્રવેશ આપી અને સરકારની ગાઈડલાઈન મુજબ કામગીરી કરી અને પ્રવેશ આપવામાં આવેલું છે. સુરક્ષા માટે સરકારશ્રી તરફથી જે સૂચના મળી છે પ્રમાણે પોલીસ બંદોબસ્ત અહીંયા ફાળવવામાં આવ્યો છે. લાગણીશ પોલીસ ચોકીમાંથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષાની આયોજન કરવામાં આવેલું છે. સુપરવાઇઝર સાર્વજનિક વિદ્યાલય આંબલિયાસણ સ્ટેશન, અત્યારે હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ છે. એમાં યુનિટ 2ના સ્થળ સંચાલક તરીકે કામગીરી બજાવું છું. સવારના સેશનમાં ધોરણ 10 ગુજરાતીનું પ્રથમ ભાષાનું પેપર હતું. ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ. વિદ્યાર્થીઓએ ખૂબ જ હોંશે પરીક્ષાના પેપરના જવાબ આપ્યા હતા અને શાળા તરફથી સરસ મજાની બાળકો માટે પરીક્ષામાં એકદમ પ્રફુલ્લિત વાતાવરણ મળી રહે એ પ્રકારનું આયોજન શાળા તરફથી કરવામાં આવ્યું હતું. આરોગ્ય માટે, બાળકોના આરોગ્ય માટે આરોગ્ય કેન્દ્રમાંથી એક ટીમ આવી હતી. એક બેન હતા અને એક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હતા અને લગભગ આખા પરીક્ષા દરમિયાન એ અહીંયા રોકાયા હતા. કોઈ પણ બાળકને એવું કોઈ આરોગ્યની કોઈ તકલીફ થઈ ન હતી. SSC અને HSC બંને વિભાગમાં યુનિટ 3 અને HSCમાં યુનિટ 2ની અંદર સ્થળ સંચાલક તરીકે કામ કરું છું. ધોરણ 10નું સવારના સેશનમાં ગુજરાતીનું પેપર હતું.
જેની અંદર ધોરણ દસના આજુબાજુના 12 ગામડાઓના વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા માટે આવે છે. સાથે સાથે જોટાણા તાલુકાના પણ એકાદ બે ગામડા આવે છે. એ જ રીતે ધોરણ 12ની પરીક્ષામાં, કોમર્સ અને આર્ટ્સની પરીક્ષામાં ટોટલ 14 ગામડાના વિદ્યાર્થીઓ પરીક્ષા માટે આવે છે. સાંજના સમયે નામાનું પેપર છે અને એની અંદર યુનિટ 1ની અંદર 7 બ્લોક અને યુનિટ 2-3ની અંદર 1 બ્લોક ફાળવેલું છે. દરેક વિદ્યાર્થીઓ શાંતિથી અને તંદુરસ્ત માહોલની અંદર પરીક્ષા આપે એવો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે રીતે ધોરણ 10ની અંદર વિદ્યાર્થીઓનું આવકાર્યા, એ જ રીતે ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પણ પુષ્પ આપી અને આવકારીશું અને તંદુરસ્ત રીતે પરીક્ષા લેવાય એવા પ્રયત્ન કરીશું. ઓખાના સમુદ્ર કિનારે 43મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા યોજાઈ હતી. સાગરકાંઠાના વિસ્તારમાં વસતા સાહસિક યુવાનોને બિરદાવવા તથા શઢવાળી હોડીની પરંપરાને જાળવી રાખવા તથા સાહસિકોની કલા કૌશલ્યને બિરદાવવા માટે 43મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા 2024નું આયોજન ઓખા મુકામે કરવામાં આવ્યું હતું, જેમાં 36 શઢવાળી હોડીએ ભાગ લીધો હતો. ઓખા દામજી જેટીએથી ઓખા મરીન પીએસઆઈ આરઆર જરૂ સાહેબ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી આ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો. ઓખાના સાગરમાં એક સાથે પવન વેગે દોડતી શઢવાળી હોડીનો નજારો અલૌકિક રહ્યો હતો. બેટ ટાપુની ફરતે 40 કિલોમીટરનું અંતર કાપી તમામ હોડીઓ ઓખા જેટીએ આવશે. અહીં વિજેતાઓને ઇનામ વિતરણ સાથે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. 43મી સ્મારક મહાજન હોડી સ્પર્ધા હરિઓમ આશ્રમ અને ઓખા સાગર ખેડૂત એસોસિએશન તરફથી કુલ 36 હોડીઓની સ્પર્ધામાં ભાગ લીધેલો છે, જે ઓખા મરીન પીએસઆઈ શ્રી આર આર જરૂ સાહેબના હસ્તક લીલી ઝંડી આપી અને પ્રારંભ કરેલવામાં આવેલ છે. સુરતના ઉન વિસ્તારમાં સસ્પેન્ડેડ પોલીસે એક વ્યક્તિને છાતી પર મુક્કો મારતા લીવર અને કિડની ફાટી જતા મોત નીપજ્યું છે. સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીએ ફેસબુક પર મૃતકના બેવાણને લઈને પોસ્ટ લખી હતી, જેથી મૃતક વ્યક્તિ અને તેનો દીકરો બંને સમજાવવા માટે સસ્પેન્ડેડ પોલીસના ઘરે ગયા હતા, જ્યાં રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરીને મૃતકની છાતીના ભાગે મુક્કા મારતા ઢળી પડ્યાનો આક્ષેપ પરિવારજનો દ્વારા આપવામાં આવ્યો હતો. જે બનાવને લઈને મૃતકના પરિવારે ફરિયાદ નોંધી આવતા પોલીસે સસ્પેન્ડેડ પોલીસ કર્મી વિરોધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી. ગત રોજ તારીખ 9/3/2024 રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે, જેમાં સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી તથા મરણ જનાર સલીમભાઈ બાગડિયા અને તેમના પુત્ર સુમિત સલમભાઈ બાગડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો, જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂઢમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ, જ્યાં ફરજ પરના ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને ત્યારબાદ આઈપીસી 302 હેઠળ ગુનો નોંધેલ છે. અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે. આ હત્યા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ કે જે સુમિત હોટલની સામે છે ઉન ભેસ્તાન ખાતે આરોપીના રહેણાંક સ્થળ ખાતે બન્યો હતો. ઉપરોક્ત ગુનામાં સામેલ આરોપી રોનક એએસઆઈ સસ્પેન્ડેડ એએસઆઈ છે અને ભૂતકાળમાં તેઓની ઉપર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં તેઓ સસ્પેન્શન હેઠળ છે. ઉપરોક્ત બનાવમાં આરોપી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવેલ હતી, પોસ્ટ મૂકવામાં આવેલ હતી, જે અંગે મરણ જનાર સલીમભાઈ વાઘડિયા તથા તેમના પુત્રએ વાંધો ઉઠાવી જોગો અને સુરેશ નામના શખ્સ સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં પોલીસે મુખ્ય સૂત્રધાર દેવાંશુસિંહ ઉર્ફે દેવ શ્યામસિંહ સોલંકીની ધરપકડ કરી છે. કોલેજમાં યુવતીને લઈ બે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં દેવ સોલંકીએ તેના મિત્રોને મારામારી કરવા મોકલ્યા હતા. આરોપી દેવ એમકોમ સુધીનો અભ્યાસ કરેલો છે અને હાલમાં તે સરકારી પરીક્ષાઓ આપવાની તૈયારી કરે છે. તેના પિતાની રિંગ રોડની માર્કેટમાં કાપડની દુકાન છે. હજુ દેવના સાગરિત જોગો અને સુરેશને પકડવાના બાકી છે. સારોલી ભરત કેન્સર હોસ્પિટલની સામે સર્વિસ રોડ પર શનિવારે બપોરે ફાયરિંગ થતાં સારોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દોડતી થઈ હતી. નિયોલ પાટિયા પાસેની કોલેજમાં યુવતીને લઈને બે યુવકો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેને લઈ એક મિત્રને વાંકું પડ્યું હતું. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.